નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો @ગુજરાત અને હું છું દીપક આસર. અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સહિત નોબેલ જીતનારા 9 માંથી 8 બ્રાહ્મણો હતા. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો શ્રેય એક બ્રાહ્મણને આપ્યો હતો. ગયા મહિને દિલ્હીમાં લાગેલી આગમાં 11 લોકોની જિંદગી બચાવનારો એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણોનો DNA અલગ જ હોય છે. ઘનઘોર જાતીય દંભ અને રેસિઝમથી ભરેલી આ વાતો ગુજરાત વિધાનસભાના સ્પીકરે કહેલી છે. નામ છે રાજેન્દ્ર ત્રિવેદી. ક્યાં બોલી રહ્યા હતા જાણો છો? મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં. ધી લલ્લન ટોપે પ્રસિદ્ધ કરેલા એક અહેવાલમાં એવું જણાવ્યું છે કે આવા જાતિવાદી સંમેલનો અને સંગઠનોની આપણા દેશમાં ભરમાર છે. ધી લલ્લન ટોપના આક્ષેપ મુજબ રાજેન્દ્ર ત્રિવેદીએ દાવા કર્યા છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે BN રાવને શ્રેય આપ્યો હતો, જે એક બ્રાહ્મણ હતા. ગત 3 જાન્યુઆરીએ અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટની બીજી એડિશનનો ઉદ્ઘાટન પ્રસંગ હતો, જેમાં રાજેન્દ્ર ત્રિવેદીએ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખુદ CM વિજય રૂપાણી, ડેપ્યુટી CM નીતિનભાઈ પટેલ અને ઘણા ભાજપના નેતાઓ હાજર હતા. તેઓની વચ્ચે રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં એવા દાવાઓ કર્યા હતા કે શું તમને ખબર છે, 60 દેશોના સંવિધાનનો અભ્યાસ કર્યા પછી આપણા દેશના સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. શું તમે એ પણ જાણો છો કે ડૉક્ટર આંબેડકરે આ ડ્રાફ્ટ બનાવવાનું કામ કોને સોંપ્યું હતું? જ્યારે પણ સંવિધાનની વાત આવે છે ત્યારે આપણે બધા ગર્વથી ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું નામ લઈએ છીએ. જો કે ખુદ ડૉક્ટર આંબેડકરે કહ્યું હતું કે સંવિધાનનો ડ્રાફ્ટ PN રાવે તૈયાર કર્યો હતો, જે એક બ્રાહ્મણ હતા. 60 દેશોના બંધારણ મંગાવીને તેનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી એનો જે નિચોડ એક ડ્રાફ્ટ બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને સુપ્રત કરવામાં આવ્યું, એ સુપ્રત કરનાર કોણ? આપણે બધા જ જાણીએ છીએ કે બંધારણ માટે આપણે આદરપૂર્વક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ લઈએ છીએ. ઇતિહાસ સાક્ષી છે કે બ્રાહ્મણ હંમેશા પાછળ રહે છે અને બીજાને આગળ વધારે છે. એ રાવ હતા જેણે ડૉક્ટર આંબેડકરને પોતાનાથી આગળ રાખ્યા હતા. આપણને તો ડૉક્ટર આંબેડકર પર ગર્વ છે, કારણ કેમ કે તેઓએ 25 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભામાં પોતાના ભાષણમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. ડૉક્ટર આંબેડકરને કોટ કરું છું, તેઓએ શું કહ્યું હતું સાંભળો. આંબેડકરે કહ્યું હતું કે જે શ્રેય મને આપવાનો છે કે મને આપવામાં આવે છે, અસલમાં એ મારો નથી પણ BN રાવનો છે. વિધાનસભા એમને સંવિધાન સભાની અંદર 25 નવેમ્બર 1949ના દિવસે જે શબ્દો કીધા, આઈ કોટ, જો શ્રેય મુજે દિયા જા રહા હૈ ઉસકા વાસ્તવ મેં મેં અધિકારી નહીં હું, ઉસકે અધિકારી શ્રી BN રાવ હૈ જો ઇસ સંવિધાન કે પરામર્શદાતા હૈ આનું નામ બ્રાહ્મણ. અલબત્ત ત્રિવેદી આટલેથી અટક્યા નહોતા. પોતાના બ્રાહ્મણત્વ પર અભિમાન કરતા તેઓએ કહ્યું હતું કે ગયા મહિને દિલ્હીમાં લાગેલી આગમાં પણ એક બ્રાહ્મણ વ્યક્તિ રાજેશ શુક્લાએ 11 વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. ધી લલ્લન ટોપ આક્ષેપ કરતા કહે છે, વાહ ત્રિવેદીજી વાહ. હજુ ત્રિવેદીજીએ આગળ જે વાત કરી છે એ પણ સાંભળવા જેવી જ છે. ત્રિવેદીજીએ બ્રાહ્મણોનો DNA પણ સમજાવ્યો હતો. જી હા, ત્રિવેદીજીએ કહ્યું હતું, અમે બ્રાહ્મણ જ જન્મીએ છીએ અને અમારી અંદર બ્રાહ્મણનો DNA હોય છે. અમે કોઈની સાથે દુશ્મની કરતા નથી, રાખતા નથી, અને અમે નિવેદન પણ કરીએ છીએ કે કોઈ અમારી સાથે દુશ્મની ન રાખે. બધાને આશીર્વાદ આપવા અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવી એ બ્રાહ્મણોનો જન્મસિદ્ધ અધિકાર છે. અને અમને બ્રાહ્મણમાં અમે જન્મ્યા ને અમારા DNA બ્રાહ્મણના હોય તો અમે કોઈનો દ્વેષ કરતા નથી, પણ અમારો દ્વેષ પણ કોઈ કરે નહીં એવી વિનંતી કરીએ છીએ.
ધી લલ્લનટોપ એવું પણ કહે છે કે બીજું કંઈ આવડે કે નહીં પણ રાજેન્દ્ર ત્રિવેદીને જાતિવાદ નિભાવવાનું સારું આવડે છે. જી હા, આવું લલ્લનટોપ ખુદ પોતાના રિપોર્ટમાં લખે છે. રાજેન્દ્ર ત્રિવેદી આગળ કહે છે, જે લલ્લનટોપે જણાવ્યું છે, દોસ્તો અગર તમે આફ્રિકા ગયા હોવ તો તમે ત્યાંના લોકોના રંગ અને રૂપ જોયા હશે, તમે ચીનના લોકોને પણ જોયા હશે. તમે એ ન કહી શકો કે ચીનના લોકોની આંખો ખુલી છે કે બંધ, આવું જ જાપાનીઓનું પણ છે. પણ જો તમે હિન્દુસ્તાન આવો અને પંજાબ હરિયાણા વગેરે સ્થળોએ જાઓ તો ત્યાં કદાવર લોકોને જુઓ છો. તમે જોયું હશે કે પહાડી ક્ષેત્રની ગાય નાની હોય છે અને જમીન વિસ્તારની ગાયને જુઓ કેટલો ફરક છે. આ વિવિધતા ક્લાઇમેટ અને ડીએનએને લીધે જ છે. મિત્રો, આફ્રિકામાં જાઓ ને તો આફ્રિકાના માનવીઓ તમે જોયા છે, એમના રંગ રૂપ તમે જોયા છે. ચીનમાં જાઓ ને તમે તો એમના પણ રંગ રૂપ જોયા છે, આંખો બંધ છે કે ખુલ્લી ખબર જ ન પડે. જાપાનમાં જાઓ ને તો સ્થિતિ એવી એવી જ. પણ આપણા હિન્દુસ્તાનમાં આવો ને અને પંજાબમાં જાઓ, હરિયાણામાં જાઓ, એક કદાવર વ્યક્તિત્વ હોય. દી લલ્લનટોપ કહે છે, કંઈ પણ હોય ત્રિવેદીમાં જાતિવાદ તો ભરેલો છે જ, આવું લલ્લનટોપ કહે છે. આ મેગા બ્રાહ્મણ સમિટનો હેતુ બ્રાહ્મણોની કંપનીઓનો ઉત્સાહ વધારવાનો છે. અલબત્ત ગુજરાત વિધાનસભાના સ્પીકર આવું બોલ્યા હોય એવું પહેલી વખત નથી બન્યું. જી હા, લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ આવું કંઈક કહી ચૂક્યા છે અને જેના લીધે વિવાદ છેડાઈ ચૂક્યો છે. ઓમ બિરલાએ કહ્યું હતું, સમાજમાં બ્રાહ્મણોનું હંમેશા ઊંચું સ્થાન રહ્યું છે. આ સ્થાન બ્રાહ્મણોનો ત્યાગ અને તપસ્યાનું પરિણામ છે. આ જ કારણ છે કે બ્રાહ્મણ સમાજ હંમેશા માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યો છે. અલબત્ત અહીં એવું પણ કહેવું પડે કે રાજેન્દ્ર ત્રિવેદી જેવી હસ્તી આટલી મોટી પોસ્ટ પર રહ્યા પછી આટલા મોટા પ્લેટફોર્મ પરથી જો આવા દાવાઓ કરતા હોય તો તેમાં વજૂદ તો હોવું જોઈએ જ. છતાં પણ ધી લલ્લનટોપ છેલ્લે લખે છે પોતાના રિપોર્ટમાં કે આ રીતની જાતિવાદી વાતો કરતા ગુજરાતના સ્પીકરનો દંભ જોતા એવું લાગે છે કે બધા માર્યા જશે, બસ ખાલી બચશે ત્રિવેદી જ. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.